तो अमदावादनी तस्वीरों में आपने बतावी रहा छे अमदावाद में पण रावण दहन नु आयोजन करवामां आव्युं छे इस्कॉन खाते। रावण दहन कार्यक्रम अमदावाद भाड़ज विस्तार की आ तस्वीरों अमे आपने बतावी रहा छे जेमां जोई शकाय छे तो अमदावाद इस्कॉन थी आ सीधी तस्वीर अने बीजी तस्वीर छे राजकोट नी के ज्यां रावण दहन नो कार्यक्रम आयोजित करायो छे। જોઈ શકાય છે કે રાવણ દહનના કાર્યક્રમને ઉત્સાહ સાથે લોકો જીવી રહ્યા છે। અલગ અલગ શહેરોમાં આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે બે અલગ અલગ વિસ્તારની તસવીરો મેં આપને બતાવી રહ્યા છે। અમદાવાદમાં ઇસ્કોન ખાતે 35 ફૂટ ઊંચા રાવણના પુતળાનું દહન કરવામાં આવ્યું છે। રાજકોટમાં પણ આ જ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં ભવ્ય આતશબાજી પહેલાં કરવામાં આવી અને ત્યારબાદ રાવણ દહન કરવામાં આવ્યું। ત્યારે અમદાવાદના ઇસ્કોનથી આ સીધી તસવીર અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં 35 ફૂટ ઊંચા રાવણના પુતળાનું દહન કરવામાં આવ્યું છે। અમદાવાદમાં રાવણ દહનના કાર્યક્રમને નિહાળવા માટે અમદાવાદીઓ પણ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। સત્ય પર સત્યના જીત સમાન આ પર્વની ઉજવણી સમગ્ર દેશમાં ઠેર ઠેર કરવામાં આવી રહી છે। ત્યારે અમદાવાદના ઇસ્કોનથી આ સીધી તસવીર અમે આપને બતાવી રહ્યા છીએ। અહીં વિજયાદશમીના પર્વ પર 35 ફૂટ ઊંચા રાવણના પુતળાનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને તેનું દહન કરાયું છે।